આરતી આજે ટ્રેડિંગ સપ્તાનો છેલ્લો દિવસ છે એટલે માર્કેટ પર તો નજર કરીશું પણ એ સાથે જ કરન્સીની વીકલી એક્સપાયરી છે અને આપણે જોયું છું કે પૂરું સપ્તાહ રૂપિયામાં આપણને એક નરમા જોવા મળી છે રૂપિયા એટી ટુની પાર થઈ ગયો છે તો હવે જોઈશું કે આજે એની એક્સપાયરી કયા લેવલ્સ પર આવશે તેના પર નજર રાખીશું ત્યારબાદ આજે ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વના ડેટા આજે જાહેર થવાના છે અને ડિપોઝિટ ગ્રોથ અને બેંક લોનના ડેટા પણ આજે સાંજે પાંચ વાગે જાહેર થશે તેના પર નજર રહેશે અને આજે આરબીઆઈની એક મહત્વની બેઠક યોજાવાની છે જેમાં તેઓ સરકારની ડિવિડન્ડ ચૂકવવા અંગે વિચાર કરશે અને આરબીઆઈ તેના પર આજે બેઠક યોજાવા જઈ રહી છે હવે ગ્લોબલ અપડેટ્સ પર નજર કરી લઈએ તો આજે યુરોપમાં આજે ઇસીબી ઇકોનોમી બુલેટિન જાહેર થવાનું છે તેના પર આપણે નજર રાખીશું અને હવે ગ્લોબલ અલર્ટ છે તો કે વોશિંગ્ટનમાં આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે અને એક કોન્ફરન્સમાં ચેરમેન જેરન પોવેલનું પણ આજે સંબોધન છે તેના પર નજર રાખીશું અને એફઓએમસીના સભ્ય વિલિયમનું પણ આજે સંબોધન છે અને એફઓએમસીના બીજા સભ્ય ગવર્નર મિસેલ બોમેન પણ આજે સંબોધન કરવા જઈ રહ્યા છે એટલે આમના દરેકના સંબોધન પર આપણે આજે નજર રહેશે હવે રિઝર્સ કેલેન્ડર પર નજર કરી લઈએ તો આજે નિફ્ટીની ત્રણ કંપનીઓના પરિણામ આજે જાહેર થવાના છે કોર્ટ ઓફ ફોરના જેમાં જેએસડબ્લ્યુ સ્ટીલ એનટીપીસી અને પાવર છે વાયદા કંપનીઓ પર નજર કરી લઈએ તો અબોટ અબોટ ઇન્ડિયા એલકેમ લેબ બંધન બેંક ગ્લેમા ફાર્મા હિન્દુસ્તાન કોપર મુથુટ ફાઇનાન્સ પીએન્ડના પરિણામ જાહેર થવાના છે અને કેશ કંપનીઓ પર નજર કરી લઈએ તો અરવિંદ સ્માર્ટ કોચિન શિપયાર્ડ દાલમિયા સુગર ડેબી કોપ ગતિ ગોદરેજ ઇન્ડસ્ટ્રી આઈઆરબી ઇન્ફ્રા જેકે લક્ષ્મ સિમેન્ટ મિન્ડાકોપ મુતુત મદરસન સુમી વાયરિંગ નારાયણ હૃદયા એલ એલ સી ઇન્ડિયા રૂટ મોબાઈલ સન ટીવી તાજીવી કે વિનિત ઓર્ગેનિક અને આના સિવાય બીજી ઘણી બધી કેશ કંપનીઓ છે જેના ક્વાટર ફોરના પરિણામ આજે જાહેર થશે જેના પર આપણે ખાસ નજર રાખીશું હવે બોર્ડ બેઠક પર નજર કરી લઈએ તો આજે જેસ ડબલ્યુ ની બોર્ડ બેઠક યોજાવાની છે જેમાં તેઓ પરિણામની સાથે લાંબા ગાળાના ફંડને એકત્ર કરવા પર વિચાર કરશે અને આજે હિન્દુસ્તાન કોપની પણ બોર્ડ બેઠક યોજાવાની છે તો હિન્દુસ્તાન કોપની બોર્ડ બેઠકમાં આજે તેઓ પરિણામની સાથે ક્યુઆરપી દ્વારા ફંડ એકત્ર કરવા પર તેઓ વિચાર કરશે અને આજે લિસ્ટિંગ પર નજર કરી લઈએ તો આજે નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટનો આઈપીઓ આજે લિસ્ટ થવા જઈ રહ્યો છે અને એનો ઇશ્યુ પ્રાઇઝ તે સો રૂપિયા પ્રતિશન નક્કી થયો છે અને આ આઈપીઓ પોણા છ ટકા પોણા છ ગણા ભરાયો હતો અને કંપની એક ક્યુઆઈપી દ્વારા લગભગ ત્રણ હજાર ને બસ્સો કરોડ એકત્ર કર્યા છે ત્યારબાદ હવે એક્સ ડિવિડન્ડ પર નજર કરી લઈએ તો આજે એડવાન્સ એક્ઝાઇન્સ કોલગેટ હોમ ફાઇનાન્સ જેમ ફાઇનાન્સ રેઇન ઇન્ડસ્ટ્રીઝ ટાટા કન્ઝ્યુમરની એક્સ ડિવિડન્ટ ડેટા જે છે તેના પર ખાસ નજર રહેશે અને હવે જેટ એવરેજ પર એક એલર્ટ છે તો કે જેટ એવરેજનું ઓપરેટર લાયસન્સની એક્સપાયરી આજે છે એટલે એ જે બહુ જ મહત્વની ખબર છે જેના પર આપણે નજર રાખવી જોઈએ અને આજે જી સેવનની આજે જાપાનમાં હીરોસીમાં જી સેવન સમિટનું આજે સંમેલન શરૂ થવા જઈ રહ્યું છે અને હિરોસીમાં આયોજિત આ જી સેવનમાં ભારત અમેરિકા સહિત બીજા ઘણા બધા દેશના નેતાઓ છે તેઓ ભાગ લેશે

પ્રીમિયમ લોન્ચ થવા જઈ રહ્યું છે અને કચ્છા લીંબુ નું પણ આજે જે સિમેન જે સિનેમા પર આજે પ્રીમિયમ લોન્ચ થશે એટલે બધી જ મહત્વની ખબર છે જેના પર આપણે આજે નજર રાખવી જોઈએ જી ગણિત બધી મહત્વની ઇવેન્ટ્સ છે